सुने सारम सारम शुचि कनक बोटम परिदत निचोलम कौस्तुभम कटितटपटम चारुण रुचि बहुन्हारान है मान वरवलय के योर मुकुटान असद्वक्त्रेंदोर में दृशि जय सही नारायण मुनि दृशि जयति सही नारायण मुनि ओम श्री पूर्ण पुरुषोत्तमाय श्री अक्षरधामाधिपतये अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री कारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। ओम श्री सुखदामाय पीयूराश्री घनश्याम महाराजाय नमो नमः। ओम श्री महातपस्विने श्री नीलकंठ वणिंद्र महाराजाय नमो नमः। ओम श्री आनंद सागराय श्री सहजानंद स्वामी ने नमो नमः। ओम श्री मूर्ति निमग्नाय योगी वर्याय श्री सद्गुरु गोपालानंद स्वामी ने श्री साधुता मूर्तये सद्गुरु श्री मुक्तानंद स्वामी ने यतिराज सद्गुरु श्री ब्रह्मानंद स्वामी ने नमो विक्रम संवत 2075 ना अषाढ़ वद आठम गुरुवार तारीख 25/7/2019 श्री स्वामीनारायण मंदिर लोयाधाम न्यूजर्सी द्वारा आयोजित पीयूरा श्री घनश्याम महाराज नो पंचाब्दी महोत्सव एवं परम पूज्य ब्रह्मनिष्ठ सद्गुरु श्री नंद किशोर दास जी स्वामी सद्गुरु स्मृति महोत्सव 3 तारीख 21-27 जुलाई 2019 सात दिवस नो आ पवित्र महामहोत्सव उजवाई रह्यो छे। आप समग्र भक्तजनों जे सद्गुरु ने छत्र छाया में परमात्मा ने पांबा माटे नी जे दीक्षा लईने आराधना करी रिया छो एनी साथे आवा सद्गुरु ना दीक्षार्थी तो थिया छो पण एनी साथे जे तमे शिक्षार्थी नी पात्रता जे प्राप्त करी छे ये केवल ने केवल मड़ेला आप सहुना
સદગુરુ અક્ષર નિવાસી બ્રહ્મનિષ્ઠ નંદકિશોરદાસજી સ્વામીના અતિ કૃપાપાત્ર આ સમગ્ર મહોત્સવના પ્રેરક આયોજક આત્યંતિક કલ્યાણના આ સમગ્ર ભક્તજનો સંતોના પથદર્શક એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીના ચરણમાં આજે કોટી કોટી મારી વંદના છે. વડતાલ ધામમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ આદિ દેવો, અમદાવાદમાં બિરાજતા નરનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ આદિ દેવો, વડતાલ પીઠાધિપતિ ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના ચરણમાં, સમગ્ર સદગુરુઓના ચરણમાં મારી કોટી કોટી વંદના. બાલ પ્રદેશના દીંગા ધણી એવા રાજા ધીરાજ મોહન મદન મોહનજી મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ અને ગઢપુરમાં બિરાજતા શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, એમની કૃપાને, એમની મમતાને, એમના પ્રેમને સાથે રાખીને આપણે સહુ કોઈ એક બે ભગવત વાતો સાંભળવા માટેની યાત્રા તરફ જઈ રહ્યા છીએ ત્યારે પૂજ્ય સ્વામીની આજ્ઞાથી, ગુરુદેવની અતિ મીઠી નજર કૃપાથી, એની મમતાથી જે અમેરિકાની આ ધરતીમાં, પછી કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, લંડન જેવી ધરતી હોય, પણ એક પોતાના સદગુરુના વચને મમુક્ષુ આત્માના હૃદયમાં, એના હૃદયમાં બેઠેલો જે ભગવાન, એની પ્રતિષ્ઠા કરવા માટેની જે તપસ્યા, એ પૂજ્ય સુવ્રત વલ્લભ સ્વામી હોય, નિષ્કામ સ્વામી હોય, નીલકંઠ સ્વામી હોય, સમગ્ર સ્વામીનું સંત મંડળ, પાર્ષદ સાધકો અને આપ કૃપાપાત્ર સમગ્ર હરિભક્તો, એ બધાના એક પુરુષાર્થથી, યોગદાનથી આજે આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. આવો મજાનો ઉત્સવ આ ધરતી ઉપર ઉજવાઈ રહ્યો છે. વજ્રાવત દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્વ સંધ્યાએ અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમો અનેક સદગુરુઓના માધ્યમથી થઈ રહ્યા છે. આવા બધા મહોત્સવને લક્ષ્યમાં રાખીને જ્યારે આવી પવિત્ર યાત્રાના માર્ગે આ બધા પરમહંસો આટલી બધી કઠોર તપસ્યા કરતા હોય, તો એ સંતોના આ પુરુષાર્થને એક સદગુરુના વચનમાં જેને વિશ્વાસ ને શ્રદ્ધા પરિપૂર્ણ બંધાયેલા છે, એ સંતોની સાધુતાને ખૂબ ભાવથી મારી વંદના છે. થોડીક એક બે વાતો
ભગવાન શ્રીહરિના ચરિત્રને માધ્યમ રાખી અને સમજવા માટેનો આપણે સૌ કોઈ પ્રયાસ કરશું. એક વિચાર તમારી પાસે નાનો એવો મૂકું છું કે હવે તો આંબા પરની કેરીઓ પાકીને જાતે જ પડી જાય છે, કારણ કે એને પણ ખબર છે કે પથ્થર ફેંકવાવાળા બાળપણના બાળકો પણ મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા છે. શું કરુણા છે આપણા જીવનની ખબર નહીં. સરસ મજાનું આંબાવાડિયું હોય, સરસ મજાનું આહલાદક વાતાવરણ હોય, મોર કોયલ જેવા પક્ષીઓ મધુર કલરો કરી અને આંબાના એ શાખાની સાથે સરસ મજાની સ્વાદિષ્ટ મીઠી કેરીઓ એ પ્રતીક્ષા કરતી હોય કે અમારા ભારત દેશનો એક બાળધન ક્યારે અમારી પાસે આવશે, ક્યારે અમારો પ્રેમ ચૂંગવા માટે આવશે, ક્યારે અમારી મધુરતા ચૂંઘી અને એના હૃદયમાં બાળપણની નિર્દોષ મધુરતા અમને ક્યારે આપશે. આવી કોઈ પ્રતીક્ષા કરતા કરતા એ આંબ વૃક્ષના ફળ અંતે નિરાશ થઈ આશા છોડી અને ધરતી ઉપર ખરી પડે છે. એક દિવસનો સમય હતો કે આવી કોઈ સરસ મજાની વનરાયુમાં એ આંબ વૃક્ષની સુંદર મજાની મીઠી શ્વાસ અને મીઠો સ્વાદ લેવા માટે નાના નાના બાળકો પોતાનું મંડળ લઈ અને ગામને ગોંધરે એ પથ્થર ફેંકીને એ કેરીઓ પાડીને એનો સ્વાદ જે લેતા, એનો જે આનંદ આવતો, એનું જે સુખ આવતું અને એમાં ભારતીય સંસ્કૃતિના ભક્તિના માતૃભક્તિના પિતૃભક્તિના અને પરમાત્માએ આપણને આપેલી જે આ બધી સંપત્તિ છે, નદીઓ, પહાડો, સમુદ્ર, જળ, વૃક્ષ, ગાયો, પશુઓ, મનુષ્યો, આ બધી આપણી સંપત્તિ અણમોલ સંપત્તિ છે અને એ સંપત્તિનો આસ્વાદ લેવા માટે જ્યારે આપણા બાળકો ગામને ગોંધરે અનેક પ્રકારની રમતોને માધ્યમ રાખીને જ્યારે લેતા હોય છે ને ત્યારે એનામાં આ સંપત્તિના મૂલ્યના બીજ રોપાતા હોય છે. પણ આજે ખબર નહીં આપણે ભૂલા છીએ. આપણે કહેતા માતા પિતાની વડીલોની ફરજ વડીલો ચૂક્યા, ખોટી ઘેલછામાં બાળકોને નાનપણથી જ મોબાઈલ હાથમાં પકડાવી દીધો. રડતું તું બાળક, માને ઘર કામ હતું યા તો મા પોતે વ્યસ્ત હતી કે પછી માને કોઈ પણ આ લોકોનો રજોગુણ ખેંચતો હોય, ટીવીના ચિત્રો બીજું ત્રીજું. ત્યારે બાળકનું રડવું એને વિક્ષેપ જેવું દેખાતું હતું. તે બાળકને સંતોષ પમાડવા માટે હાથમાં એને મોબાઈલ પકડાયો અને ત્યારથી આપણા ભારત દેશની સંસ્કૃતિ ખોરવાણી, આપણા બાળધનની શક્તિ, આપણે આપણા બાળધનમાં પરમાત્માએ આપેલી ઉર્જા, એના દ્વારા પરિવારને, દેશને, સમાજને ભવિષ્યમાં મળનાર જે લાભ, એનાથી આપણે બધા વંચિત થવા માટેના એ પ્રયાસો એની બાલ્યકાળમાં આવી ચીજ વસ્તુ પકડાવીને કર્યા. માટે વિચારીએ શું આપવું એને, બાળકને શું ન આપવું, એ પ્રત્યેક માતા પિતા અવશ્ય વિચારે.
જો સારો વિચાર સારો સંસ્કાર જો આપ્યો હોય છે તો એમાંથી કોઈ એવો એક મુકુંદાસ જેવો વિરલ પુરુષ ભારત દેશને આપણા સમાજને પ્રાપ્ત થઈ છે. જો સંસ્કાર આપ્યો હશે તો ખુશાલ ભટ્ટ જેવો એક કોઈ વિરલ તેજસ્વી એક પુરુષ પ્રાપ્ત થઈ છે. જો સંસ્કાર આપ્યો હશે તો એ લાડુદાનજી જેવો એક આદર્શ પુરુષ પ્રાપ્ત થઈ છે કે જેના હૃદયમાં પરમાત્માએ અનેક પ્રકારના સદવિચારોની ને અનેક પ્રકારના કલ્યાણકારી સદગુણોની જે એમાં સંપત્તિ દાટીને રાખી હોય એ પ્રાપ્ત કરીને સમાજ સર્વાંગી રીતે બહુ સમૃદ્ધ બનશે. માટે જે અવસ્થા બીજા રોપણ કરવા માટેની છે એમાં સારા બીજ આપણે રોપીએ, સારો સંસ્કાર આપીએ, સારો વિચાર આપીએ. જે પૂજ્ય શાસ્ત્રી સ્વામીના માર્ગદર્શન નીચે એની કૃપાથી આ બધા પરમંશો કરી રહ્યા છે, એ બધું મળવું બહુ અતિશય દુર્લભ છે. એને સુગમ કર્યું, સામે ચાલીને સંતો ઘેર આવે, સારા સંસ્કારોના સદવિચારોનો સંદેશો લઈને આવે, એ સંદેશો બાલ બચ્ચાના હૃદયમાં પ્રસ્થાપિત કરી અને પરમાત્મે જે અર્થે મનુષ્યનું ખોળ્યું, જે પરિવારમાં, જે માતા પિતા થકી, જે ધરતીમાં આપ્યું છે એને સાર્થક કરવા માટેના એનામાં એવા સદબીજનું રોપણ કરી અને એક આદર્શ ભક્ત બને, એક આદર્શ માતૃ પિતૃ ભક્ત બને, એક આદર્શ ગુરુ ભક્ત બને, એક આદર્શ ઈષ્ટ ભક્ત બને, એક આદર્શ દેશ ભક્ત બને. આવી જ્યારે ઉમદા વિચારધારાઓને લઈને આ પરમંશો અનેક પ્રકારની મુશ્કેલીઓ, ઘણી વખત આપણે વિચાર થતો હોય કે અત્યારે તો ઘણી બધી સગવડતાઓ છે, સુવિધાઓ છે, સંપત્તિનો કોઈ પાર નથી, એ તો સમજાય કે એ બધી તો બાહ્ય અંતર બધી સગવડતાઓ છે, પરંતુ સાધુતાને રાખીને ત્યાગ વૈરાગ જેવી સંપત્તિનું સુરક્ષણ કરી અને એની સાથે આવી અનેક પ્રકારની સગવડતા અને સુવિધામાં જે રહેવું ને એ બહુ મોટી તપસ્યા છે, એ બહુ કઠિન કામ છે. તો કેટલી બધી કૃપા, ભગવાન શ્રીહરિનું એક નાનું એવું ચરિત્ર, એના માધ્યમથી બે ચાર વિચારો સમજવા માટેનો આપણે સૌ કોઈ પ્રયાસ કરવો છે. ગઢપુરમાં ભગવાન સહજાનંદ સ્વામી દાદાના દરબારમાં બિરાજમાન છે, પરમંશો બધા એક કમળની પાંખડીની જેમ મહારાજની ફરતા બધા વીંટળાઈ ગયા છે. શ્રીહરિના મુખ કમળ સન્મુખ ચાતક પક્ષીની જેમ શ્રીહરિના પ્રેમનો જ્યારે પરમંશો પાન કરી રહ્યા છે અને ત્યારે મહારાજની આંખ એ પરમંશો ઉપર ફરતી હતી અને ત્યારે પ્રભુ એ પોતાના નેત્રથી કંઈક સમાજને પવિત્ર સંદેશો પ્રભુ આપી રહ્યા હતા. એ સંદેશો હતો બહુ અદ્ભુત, નિષ્કુળાન સામે પોતાની કલમે લખ્યો છે. એક બે જ અંતરા
એ પવિત્ર સંદેશાના આપણે સૌ કોઈ સાંભળીએ અને સમજવા માટે પ્રયત્ન કરીએ. વર્તાવે છે સારું રે મનવા, સરળ વર્તાવે છે સારું, માનીએ વચન તું તો મારું રે મનવા, સરળ વર્તાવે છે સારું. આકળનારા મન કર્મ વચને માન અભિમાન બારું, કાઢ અભિમાન બારું, હાથ જોડી હાજી હાજી રે કરતા, હાથ જોડી હાજી પ્રતિષ્ઠા દેહાભિમાન ધન સંપત્તિનું માન રૂપનું માન સત્તાનું માન સંપત્તિનું માન ગુણનું માન કડા કડા કૌશલ્યતાનું માન કોઈ કોઈ પણ જે માણસને વર્ષોથી યુગોથી જે પીડા આપી રહ્યો છે, યુગોથી પરમાત્માના આનંદ સુખથી કોઈ આવા સદગુરુના આનંદ અને કૃપાથી વંચિત રાખી રહ્યું છે, બસ લોયાધામ સમગ્ર હરિભક્તોનો સમાજ એની સરળતાનું દર્શન 4-5 દિવસથી હું કરી રહ્યો છું એટલે મને વિચાર આવ્યો કે મારો મહારાજ આવી સરળતા આવું દાસત્વપણું આવું નિર્માનીપણું મારી તમારી પાસે પ્રભુ ઈચ્છે છે. દાસન દાસ થઈને દાસન કો મે દાસ હું શ્રી હરિ કે સદા હજુર, બ્રહ્માનંદ કે બિનંતી મોહે નિમખ ન રખિયો દૂર, દાસના દાસ થઈને એટલી સરળતા એટલી સ્વાભાવિકતા. કોઈની સાથે આપણે શબ્દ વ્યવહાર કરતા હોય, કોઈની સાથે આપણે વાત વ્યવહાર કરતા હોય, કોઈની સાથે આપણે કોઈ વ્યવહાર કરતા હોય, પણ શ્રીજી મહારાજ જે આપણી પાસે જે સાધુતા માંગે છે, સાધુતા એટલે કોઈ આશ્રમનો ઇજારો નથી, પ્રત્યેકના હૃદયમાં જેને પરમાત્માને પામવું છે, જેને આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરવું છે, પ્રત્યેકને, બહેનો હોય પુરુષો હોય, ત્યાગી હોય ગ્રસ્ત હોય, રાજા હોય રંક હોય, પણ પ્રત્યેકના દિલમાં સાધુતા એ બહુ અતિશય અનિવાર્ય છે. એ વગરનું જીવન આપણું બધું શુષ્ક છે. સંપત્તિ આપણી પાસે ગમે તેટલી હોય, રૂપ ગમે તેવું હોય, સત્તા ગમે તેટલી આપણી પાસે હોય, બળ સામર્થ્ય આપણી પાસે ગમે તેટલું હોય, પણ એ બધોય જો એક સાધુતા જો ન હોય તો બધું ઝીરો છે, એનું ફળ કોઈ નથી. અને એટલે નિષ્કુળાન સ્વામી એમ કહ્યું છે,
કે હરિ ઈચ્છે છે આપણી પાસે એવી સાધુતા, એવી સરળતા, એવી કોમળતા, એવી મૃદુલતા. મારા બાપ, આપણી આંખમાં એવી મૃદુલતા અને કોમળતા હોવી જોઈએ કે જે આપણી આંખમાંથી કોમળતા અને મૃદુલતાનું પાન બધા કરી શકે, પી શકે. બહુ આદર્શ પરિવાર બને, બહુ આદર્શ સમાજ બને, બહુ આદર્શ આપણું જીવન બને. બહુ અદ્ભુત વાત સ્વામી લખે છે, હાથ જોડી ભગવાનના ભક્તો પાસે દિન વધને, દાસાનો દાસ થઈને આપણે સહુ કોઈ રહીએ, બસ હૃદયમાં એટલી કૃપા વર્ષે છે, એ હૃદય એટલું બધું પ્રેમથી ભરાય છે, મહિમાથી ભરાય છે, કૃપાને રાજીપાથી હૃદય એટલું ભરાય છે કે જેની પાસે એક બે પાંચ નહીં પણ જેની પાસે અનેક સમુદ્રોની વિશાળતા પણ ઓછી પડે, આટલો રાજીપો, આટલી કૃપા. એક સરળતાનો ગુણ, એક સહજતાનો ગુણ જો આપણે સંપાદન કરીએ, સિદ્ધ કરીએ, એ ધારણ કરીએ, અને ગુણ જે ધારણ કર્યો છે એને વધુને વધુ પુષ્ટિ આપવા માટેના જે સાહે ઉપકરણો, ત્યાગ, વૈરાગ, સંત સમાગમ, કથા વાર્તા, કીર્તન ભક્તિ, ધ્યાન, ભજન, નવદા ભક્તિ પૈકીનું કોઈ પણ સાહે ઉપકરણ સાધન, એ કરીને આપણે એ સંકલ્પને, એ વિચારને એવો અતિ દૃઢને પરિપક્વ બનાવીએ કે ગમે તેટલી આપણી પાસે મોટપ હોય, ચાહે એટલી, પણ મુક્તાનંદ સ્વામીનું જીવન આપણે સહુ કોઈને પવિત્ર એવો સંદેશો આ વિષયનો આપી રહ્યો છે કે પુરુષની કેટલી સરળતા, કેટલી સહજતા, જેને ભગવાન પુરુષોત્તમ નારાયણ ખુદ પોતે ગુરુ તરીકે માને અને ગુરુ તરીકેની અમાન્ય રાખે, એના ગુણો મારા જેવો સાધુ અબુદ્ધ શું ગાઈ શકે, એટલા અગાધે મહાપુરુષમાં ગુણ. પણ એની સરળતા જો, સહજતા જો, કોમળતા જો, પ્રેમ જો, દયા જો, એનામાં કોઈ ખડીનું પોતું મારે તો એમાંથી એક એક ચાતણો કાઢી ઘીમાં વાટ બોળી હરિની આરતી ઉતારી અને એના જન્મા જન્મંતરના જે કંઈ કર્મ પાપ એ પોતાની ભક્તિ, ત્યાગ, સાધુતાના પ્રકાશથી, તેજથી બાળીને ખાક કરે અને ભગવાન પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરે અને ભગવાન પુરુષોત્તમ નારાયણ એ બાઈનો અંતકાળ આવે ત્યારે એને તેડવા આવે અને પોતાના અક્ષરધામમાં લઈ જાય. કેવી કેવી નિર્મળતા, કેવી કોમળતા, કેવી દયા, કેવો પ્રેમ. મને ને તમને આ બધી સંપત્તિ મળી છે અને એટલે નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે, હેતના વચન ધારીને આકડો વાકડો વીછીના સરખો એવો ન રાખવો મારું, આકડો વાકડો વીછીના સરખો એવો ન રાખવો. Oh,
વિદ્વાન છું, હું ખૂબ ધનવાન છું, હું બહુ ગરીબ છું, હું ભિખારી છું. આ અજ્ઞાનનો જે અંધકાર છે ને, એ જો દૂર કરીએ ને તો આત્માને વિશે રહેલો પરમાત્મા જેમ છે તેમ મને તમને અખંડ અનુભવાય. ખબર નહીં ભગવાન શ્રીહરિને વિશે કેવી પ્રીતિ હશે અને કેવું આ લોકમાંથી વૃત્તિને ઉખાડી લીધી હશે. આ લોકની ધન સંપત્તિ કેટલી એને તુચ્છ અને ગૌણ થઈ ગઈ હશે. એક દિવસનો સમય છે, શ્રીહરિ શ્રીહરિ અનેક જીવના કલ્યાણ કરવા માટે ગઢપુરથી પરમહંસોનો સંઘ લઈને, થોડા ઘણા હરિભક્તોનો સંઘ લઈ અને નીકળેલા. રસ્તામાં મેથણ ગામ આવે. મેથણ ગામના કાકાજીભાઈ પુંજાજીભાઈ ખરેખરા અનન્ય ભક્ત, એ શ્રીહરિની સાથે જોડાયા. સિદ્ધપુર આવ્યા, સરસ્વતીમાં સ્નાન કર્યું. ભગવાન શ્રીહરિએ એ પરમહંસોને, હરિભક્તોને એ સરસ્વતીના પરણાંગણામાં એક સરસ મજાની સભા કરી. મહારાજે સંકલ્પ કર્યો, મારે આજે બધા બ્રાહ્મણોને જમાડવા છે. કથા તો બહુ લાંબી છે, પણ ટૂંકમાં આપણે એના તત્વ તરફ, રહસ્ય તરફ જ જવું છે. મહારાજે ઢંઢેરો ટીપાવી અને જાહેરાત કરાવી. નવલશંકર કરીને બહુ વિદ્વાન પંડિત ત્યાંના બ્રાહ્મણ હતા, એને મુખ્યત્વે મોખરે રાખી અને આવું આયોજન કર્યું એટલે આખા સિદ્ધપુરમાં વાત વધી છે ને એવી ચર્ચાવા માંડી કે સ્વામિનારાયણ સાંજે ઢંઢેરો ટીપાવે છે, સવારે ચોરાસી કરવાની છે. સિદ્ધપુરની ચોરાસી કરવી એટલે 2 મહિનાથી અગાઉથી તૈયારી કરવી પડે ત્યારે એ ચોરાસી થઈ શકે.
અને સ્વામિનારાયણ તો સાંજે તો જાહેરાત કરી છે, એની પાસે તો કાંઈ છે નહીં, એક યાત્રાળુ થઈને આવ્યા છે, કેવી રીતે જમાડશે, શું કરશે વગેરે વગેરે તરે તરેના વિચારો વંટોળેની જેમ એ સિદ્ધપુરમાં બધા ઘૂમી રહ્યા હતા. પણ લોકો જોઈ રહે તે રીતે કોઈને ખ્યાલ પણ ન આવ્યો કે આ બધું કેમ બની રહ્યું છે. સવાર પડી, અબોટિયા પહેરી પહેરીને બ્રાહ્મણો રસોઈ કરવા માટે મંગાળા માંડી, મોટા મોટા એ દાળ ભાતના ચરુ ચડાવ્યા, એક બાજુ ઘણા બધા બ્રાહ્મણો મોટા મોટા કડાયામાં એ ચૂરમાના મોઠિયા વારી વારી અને ઘીમાં તરવા માંડ્યા, તેલમાં નહીં, ઘીમાં, અને એવી સુગંધ આવે ઘીની, એવી ફરમ આવે, લોકો કોઈ કલ્પનામાં ન આવે ક્યાંથી આવે છે. મોટા ગાડા ભરી ભરીને ઘીના મોટા કુડલા આવે, કોઈ ગાડામાં ચોખાના કોથળે કોથળા ભેરા હોય, તુવેર ડાયરો હોય, શાક બકાલું હોય, ઓ બુદેવ નવલશંકર આ ગાડું ક્યાં અમે છોડીએ, ઘી ક્યાં ઉતારીએ, ખબર નહીં. જોત જોતામાં રસોઈ તૈયાર થઈ, શેરે શેર ઘીના ચૂરમાના લાડુ, એવા લજપજતા લાડુ બ્રાહ્મણોને ભગવાન સહજાનંદ સ્વામી એવા ભાવથી પીરસીને જમાડ્યા. ખોબજીમાં ખોબજીમાં જમીન તૃપ્ત થયા, સભા થઈ. શ્રીહરિ બધા બ્રાહ્મણો સામે જોઈ રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રીહરિ બધાને ખોબા ભરી ભરી અને રૂપિયાની દક્ષિણાઓ આપે. બ્રાહ્મણો બધા આશ્ચર્ય પામી ગયા, આવી ચોરાશી અમારી સંભારમાં, અમારી સંભારમાં તો નહીં પણ અમારા બાપ દાદાની સંભારમાં આવી ચોરાશી કોઈ દિવસ જોઈ નથી, દર્શન કર્યું નથી, સાંભળી નથી. ન ભૂતો ન ભવિષ્યથી આવી ચોરાશી સ્વામિનારાયણ કેમ, જાદુ શું કર્યો, ક્યાંથી સીધું પાણી આવ્યું, કેમ થયું, બધે જયમાં એ બધાને અનુભવાતું હતું. ખોબા ભરી ભરીને દક્ષિણા અપાતી હતી, ઘણા બધા વિપ્રો દક્ષિણા આપતા 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 નવલશંકર કરીને પંડિત હતા, બહુ વિદ્વાન હતા પણ ગરીબ બહુ હતા. અને બરોબર નવલશંકર લાઈનમાં આવતા હતા અને છેલ્લે એ નવલશંકર હતા, ત્યાં મહારાજ બધાને ખોબા ભરી ભરીને દક્ષિણા આપતા હતા, એ ટોપલામાં રૂપિયા થઈ ગયા. આ ગરીબ બ્રાહ્મણ, મહારાજ કે નવલશંકર બધાને દક્ષિણા મળીને તમે એક રહી ગયા, બોલો ને, માગો ને, જે માગો તે તમને આજે દક્ષિણામાં આપું. હવે નવલશંકરને મનમાં સંકલ્પો થતો હતો કે ટોપલામાં પૈસો નથી, સ્વામિનારાયણ એમ કહે છે કે માગો તે તમને દક્ષિણામાં આપું. તે નવલશંકરે હાથ જોડીને પ્રભુને કહ્યું, દીન વતને, કે હે પ્રભુ, હે કૃપાનાથ, હે દીન દયાળ ગરીબ નિવાસ, બીજી તો કોઈ ઈચ્છા નથી પણ એક સંકલ્પ થોડોક એમ રહે કે યજમાન પદું કરવા માટે આજુબાજુના વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારમાં જવાનું થતું હોય તો એકાદ હું આસો પાતળું જો ઘોડું આપો ને તો મારું કામ થઈ જાય, અને યજમાન વૃત્તિ કરવામાં એ ઘોડો મને કામ બહુ આવે. એક સેવક ઘોડાને શણગારી તૈયાર કરી થોડોક દૂર ઊભો હતો. મહારાજે હાથની આંગળીથી સંજ્ઞાથી ઈશારો કર્યો, તે પહેલાં ભગત ઘોડો લઈને આવ્યા. સરસ મજાનું તેજેલી ઘોડી હતી, એ વખતના જમાનામાં ઓછામાં ઓછી 20-25 હજારની કિંમત હશે ઘોડીની. પહેલાં એ સેવકે લગામ ભગવાન શ્રીહરિના હાથમાં આપી, ડોલિયા ઉપર પ્રભુ બેઠા હતા તો ઊભા થયા, એ લગામ પકડી,
લગામ પકડીને પછી મહારાજ નવલશંકર પંડિતને કહ્યું કે લો પંડિતજી, આ તમારો સંકલ્પ છે ને કે આસો પાત્રો એકાદું ઘોડું જો મળી જાય તો આજુબાજુમાં યજમાન વૃત્તિ કરવા માટેનું બહુ સારું પડે, તો આ ઘોડી તમને ભેટ આપી. ઘોડીની સેવામાં જે હતો એ સેવકે કીધું, મહારાજ આ ઘોડી મારી નથી. મહારાજ કે કોની છે? તો કે એ તો મેથાના કાકાભાઈની છે. મહારાજ કે અમે તો બ્રાહ્મણને આપી દીધી, પણ કોઈ એક ભગત દોડ્યો આવો હોય ને ત્યાં દોડનારા બહુ હોય, ભગવાન આપણને બચાવે એનાથી. એમ કાકાભાઈ કંઈક એને ઉતારો જે હતો તંબુમાં, એ કંઈક એનું પંચ્યું પડ્યું રહ્યું હોય છે, નાવાનું ધોત્યું, લેવા ગયેલા. લઈને આવતા હતા, કાકાભાઈ મજા? તો કે મજા. શું લેવા ગયા હતા? કે પંચ્યું લેવા ગયો હતો. હવે તો ઉત્સવ પૂરો થઈ ગયો કેમ? તો કે આ ઉત્સવ પૂરો થઈ ગયો, હવે ઘેર કેમ જઈશો? કેમ, સરસ મજાની તીજલી ઘોડી છે, એના ઉપર અસવાર થઈને જઈશ, મેથાણ વહેલો પહોંચી જઈશ. ત્યારે પેલા માણસે કહ્યું કે એ તમારી ઘોડી છે ને એ તો સ્વામિનારાયણ પેલા નવલશંકર બ્રાહ્મણને દાનમાં આપી દીધી. આટલી જ આ વાત સાંભળીને ત્યાં તો કાકાભાઈ મીંડા નાચવા ને કૂદવા, હો ધન્ય હો ધન્ય હો, મારા પ્રભુને ધન્ય હો, મારું તો કલ્યાણ કર્યું, પણ આવા પવિત્ર બ્રાહ્મણને ઘોડી આપીને ઘોડીનું પણ કલ્યાણ કર્યું, વાહ ધન્ય મહારા ધન્ય હો ધન્ય હો. ઓલો દોડીને સમાચાર આપનારો હતો ને એ તો હાવ ઝાંખો પડી ગયો, એને એમથી જો કમાલ છે કે તમે આ ઉત્સવમાં મર્સલી ગાડી લઈને આવ્યા હોય અને પછી શાસ્ત્રી સ્વામી તમારી ગાડી કોઈ ગરીબ હરિભગતને આપી દે તો શું થાય? બોલો જી, એ ઘોડીની તો કિંમત એ વખતે એવી હતી, અને દરબારોને ઘોડી એટલે દીકરા કરતાં પણ વાલી હોય, શ્રીહરી આપી દીધી. પેલો માણસ ડગાઈ ગયો એટલે એને કહ્યું કે કાકાભાઈ તમને કાંઈ સંકલ્પ નથી થતો? ભગત મારી ઘોડી આપી દીધી નવલશંકરને, પણ મારા પ્રભુએ જો મને તેને આપી દેવાનો સંકલ્પ કર્યો હોય ને તો હું એ નવલશંકરના ઠામણા ઉટકીને એના કપડાં ધોઈને જીવંત પર્યંત સેવા કરીશ મારા પ્રભુના વચને. કેવી સરળતા, કેવી સ્વાભાવિકતા, કેટલો પ્રેમ પ્રભુમાં, કેટલી એને પ્રભુ પ્રત્યે આમ લાગણી સ્નેહ કેટલો. બસ હું ને તમે આ મહોત્સવથી પીવડા ઘનશ્યામ મહારાજના અને આપણા સદગુરુના એવા લાડકવાયા થઈ જઈએ, આપણે આપણું બધું મૂકીએ ભગવાનને. ભગવાનના સદગુરુના કોઈને લાડકવાયા થવું હોય, એના કૃપાપાત્ર થવું હોય, તો એને પોતાનું બધું જ આખોય એ સદગુરુના ચરણમાં સમર્પણ કરી દેવું પડે, આખોય એને. કારણ કે ભક્તિનો માર્ગ એવો છે કે જેને પરમાત્માની ભક્તિ કરવી હોય, એ ભક્તિથી પરમાત્માને પ્રાપ્ત કરવા હોય, આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરવું હોય, તો ગંગા સત્ય દર્શન કરાવ્યું છે કે ભક્તિ કરવી હોય તો તેને કેમ રહેવું, કેવી રીતે રહેવું, એનામાં કેવો સંસ્કાર હોય, એનામાં કેવી કોમળતા હોય, એનામાં કેવી મૃદુલતા હોય, એનું કેવું સમર્પણ હોય.
भक्ति कर लीजे ने ये राग थे ने रे मोरे ए मेलू अंतर नो अभिमान भक्ति करवी दे रे राग थे ने रे वो रे राग थे ने रे वो रे मेलू अंतर नो अभिमान सदगुरु चरा परकार जब गुण ये तो कोई नान धारे तेने जानवो हरीनो साचो दास आशा ने तृष्णा आशा ने तृष्णा ने एक नहीं भक्ति रे करवी दे रे राग थे ने रे मोरे मेलू अंतर नो अभिमान मेलू अंतर नो अभिमान हूँ घनी वार कहू छू કે સેવક અને સૈનિક એને એક જ ફરજ છે. સેવક અને સૈનિક એને એક જ ફરજ છે કે જ્યારે આગે કુછનો ઓર્ડર જ્યારે થાય ને પછી પોતે વિચારે નહીં પોતાનું કાંઈ. સામે ગમે તેવી ખીણો આવતી હોય, સામે ગમે તેવા પહાડો હોય, સામે ગમે તેવા યોદ્ધાઓ યુદ્ધ કરવા માટે મોટી મોટી તોપો માંડીને ઊભા હોય, પણ એ સંકલ્પ સુધાર ન કરે. સૈનિકની ફરજ છે, એમ આદર્શ સેવકની ફરજ છે કે પોતાના સદગુરુનું વચન જ્યારે એનો અવાજ ત્યારે આવ્યો, એની મરજી જ્યારે દેખી પછી એમાં એને કોઈ પણ પ્રકારનો ક્યારેય પણ વિચાર ન થાય. આદર્શ સેવકનું લક્ષણ. શ્રીજી મહારાજે પ્રથમના 14માં લખ્યું છે કે ભગવાનનો જે દાસ થયો ને એને કાંઈ કરવું રહ્યું નથી. પણ મહારાજ કેવું દાસત્વ પણ આવવું બહુ કઠિન છે. કેમ કે જે ભગવાનનો કે સદગુરુનો દાસ થયો તે પોતાના સ્વામીને ભોગવ્યાના જે પદાર્થ એને સિદ્ધને ભોગવવાની ઈચ્છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ દેહથી વિલક્ષણ એવો જે પોતાનો આત્મા એ પોતાના આત્મસત્તા રૂપ માની, બ્રહ્મરૂપ માની અને પરમાત્માની આરાધના એ સદગુરુના વચન કરતો હોય
એના દર્શન કરીને મહારાજ કે બીજા જીવના કલ્યાણ થાય તો એનું કલ્યાણ થાય એમાં શું પૂછશો? પ્રથમનું 14મું અદ્ભુત વાત મહારાજે કરી છે. એવું દાસત્વ પણ જ્યારે આપણા જીવનમાં દૃઢ ને પરિપક્વ થાય પછી એને બીજી કોઈ યાત્રા કરવાની રહેતી નથી, ત્યાં એનો પૂર્ણ વિરામ આવી જાય છે. ઘણી બધી વાતો છે, ઘણા બધા પ્રભુના ચરિત્રો છે. પૂજ્ય આપ સમગ્ર ભક્તજનોના ગુરુદેવના મુખ કમળથી, ભક્ત ચિંતામણીના માધ્યમથી પરચા વિભાગની કથાઓ સાંભળી અને હવ હૈયું એ ભક્તિથી જ્યારે ભરી રહ્યા છો, આવો અવસર વાળા ભક્તો, આવો સમય, આ શરીરમાં રહેલો એક જીવડો એને કોઈ કાળે મળ્યો હોય છે કે નહીં મળ્યો હોય ખબર નથી, પણ આ વખતે મળ્યો છે માટે આપણું બધું મનનું જે કંઈ આપણું હોય, જે કંઈ આપણા સંકલ્પ હોય આ લોકોના, એ બધાને બુદ્ધિના પોટલાને એક બાજુ પર મૂકી અને સદગુરુના વચને બસ જેટલી આપણાથી આરાધના થાય એટલી આરાધના કરી અને પરમાત્માએ જે અર્થે આપણને આ બધા યોગ આપ્યા છે એને આપણે સિદ્ધ કરીને સાર્થક કરીએ. ભગવાન શ્રીહરિ આપ સમગ્રના હૃદયમાં પ્રભુ બેઠો છે, પણ વધુ ને વધુ આપના હૃદયમાં રહીને, આત્માને વિશે પરમાત્મા અખંડ રહીને વધુ ને વધુ આપ સમગ્ર ભક્તજનોને સુખ આપે, બળ આપે, ગુરુ નિષ્ઠા આપે, ગુરુ ભક્તિ આપે, દેશ ભક્તિ આપે, સમાજ ભક્તિ આપે, ગરીબ ભક્તિ આપે, સંત ભક્તિ આપે. એવી પીવડા ઘનશ્યામ મહારાજના ચરણમાં આપ સમગ્ર ભક્તો વતી મારી ખૂબ ખૂબ નતમસ્તકે બે હાથ જોડી અને પ્રાર્થના. પછી અવસર મળશે કે નહીં મળે ખબર નથી. આપણે ગુજરાતી કહેવત છે કે અવસર ચૂક્યા મેહુલા, સમય વયો ગયો. એટલે કવિઓ એમ કહે છે કે ચેત ચેત નર બાવરા, સમય વીતી જાય છે. એક એક પળ પળ ઘડી ઘડી આપણી લાખ લાખ રૂપિયાના કરતાંય પણ કિંમતી, એ બધો ચક્ર, સમયનો જે ચક્ર છે એ ફેર્યા કરે છે. હું ઘણી વાર કહું કે શરીર, સંપત્તિ અને સમય એ કોઈની રાહ ના જોવે, ગમે ત્યારે ચાલતા થઈ જાય. આપણે બેઠા હોય, મનગમતું ભોજન પીરસાણું હોય, આપણે બહુ અતિશય બટાકાવાળા ભાવતા હોય, હાથમાં બટાકાવાળું લીધું, ચટણીમાં બોયરું અને પછી મોઢામાં મૂકવા જઈએ તો કદાચ પહોંચે તો પહોંચે હોઠ સુધી, બાકી હૃદય બેસી જાય, બટાકા વડો હાથમાં એમનામ રહી જાય. કોઈ આવે તો પૂછે શું થયું હતું, કે કાંઈ નહોતું, કે જમવા બેઠા હતા કે આમ નામ રહી ગયું બટાકો વડવું, વૈયાઈ ગયા તો કે વૈયાઈ ગયા, આજની ઘડીને આજનો દેહ બધું છોડીને બધું મૂકીને અમને મૂકીને વૈયાઈ ગયા, આપણું તો કંઈ હાલતું નથી. જો હાલતું હોય તો હજુ પણ ગધા મજૂરી કરવા માટે પાછો લાવી એને, અને ગધા મજૂરી એને જ કહેવાય ને કે જેમાં કોઈ વળતર ન હોય એને ગધા મજૂરી કહેવાય. તો આ લોકનું આપણે ગમે તેટલું કરશું, વળતર શું એનું? પહેલાં એવું હતું આપણા ઇન્ડિયામાં કે કોઈનું મૃત્યુ થાય ને તો પછી એ મરદાના મોઢામાં કાણીઓ પૈસો મૂકતા, ભોગ લાગે ને તો રેવડી બેવડી ખાવા થાય એમ.
હવે છે ને કાણિયા પૈસામાંથી ગયા, આપણે કોઈ બંધાવી દેતું નથી, ચિત્ર બધું નજર સામે છે, મારી કરતાં તમે વધુ જાણો છો. અને ઘણા બધાને આપણે એવી રીતે વિદાય દેવા પણ ઈશું, અને વિદાય દેવા ગયા હોય ત્યારે આપણે વાતો પણ કરતા હઈશું કે જો બધું મૂકીને વ્યાઈ ગયા, આપણે જવાનું છે. એક જ મિનિટ. અમે સભા કરવા ગયા હતા, પછી ડીઝલ પુરાવા માટે ગાડી પેટ્રોલ પંપે ઊભી હતી, એટલે અમારે હરિભગત છે ડ્રાઈવર, એ બિલ ચૂકવતા હતા. બે પાંચ જણા ઊભા ઊભા બીડી પીતા હતા છેટે ઊભા ઊભા, એટલે મને એમ થયું કે લાઈન જરાક આને બે વાત કરીએ, વ્યસન બેસન છોડે તો કીધું. એટલે મેં કીધું એ અહીંયા આવો જઈ, હું ગાડીમાં બેઠો હતો, તો નજીક આવીને મને કે લો બાપુ કે બોલો. એને એમ કે આને બીડી પીવા માટે માગવા બોલાવ્યો આ છે, લો લો કે બાપુ લેવાય કે લો. એવું લાગે એટલો નવી આપો, થોકડીમાંથી નવી કાઢીને બહાર કાઢી. મને મેં કીધું હું તો ભલામણા છોડાવવાની વાત કરું છું. અરે એમ મને કે બાપુ કોણ હારે લઈ ગયું છે, કે કોણ લઈ જવાનું છે, કે મોટા મોટા સમ્રાટ બધું મૂકીને વ્યાઈ ગયા. મને કે લો લો પીવો પીવો, કે મેદાન ભાઈ કરી કીધું. જ્ઞાન તો છે કે નહીં? બોલો મને કહે દાદા. મને કે શું લઈ જવાનું, બધા મૂકી મૂકીને મોટા સમ્રાટો હોય આવી ગયા, કે છે ને જ્ઞાન તો. પણ જ્યાં સુધી સદગુરુની કૃપા ન થાય ને ત્યાં સુધી એ જ્ઞાન છે ને એ આપણા આચરણમાં નથી આવતું. અહીંયામાં પુસ્તક હોય, હાથમાં પુસ્તક હોય, પણ એ પુસ્તક જ્યાં સુધી આપણા હૈયામાં નથી આવતું ને ત્યાં સુધી વૃત્તિ નથી બદલાતી, અને વૃત્તિ નથી બદલાતી એટલે જીવ જન્મ મરણથી મુક્ત નથી થતો. બાકી દેહ તો કંઈક બદલાવ્યા, કપડાં તો કંઈક બદલાવ્યા, દેશ તો કંઈક બદલાવ્યા, મકાન તો કંઈક બદલાવ્યા, કંઈક ધરતી બદલાવી, કંઈક શરીરો બદલાવ્યા, એટલા બધા જન્મ લીધા. ભગવાન સ્વામિનારાયણે એનું માપ આપ્યું છે, જેટલું સમુદ્રનું પાણી છે ને એટલું માતાનું દૂધ થયો હશે, એટલા શરીરો બદલાવ્યા, પણ એક વૃત્તિ ન બદલાવી. અને આ વખતે શ્રીહરિએ આપણને વૃત્તિ બદલવા માટેનો સો અવસર આપ્યો છે, અને વૃત્તિ બદલવા માટેના આવા મહાપુરુષો ભગવાને પોતે ખોળી અને આપણને આપ્યા છે. તો સદગુરુના વચને બસ એક જો આપણે વૃત્તિ બદલશું તો મારા ને તમારા માટે આ દુનિયા રહીને એ બધી રાખના પડીકા જેવી દેખાય છે આપણને. ગુણાતીતાન સ્વામીએ લખ્યું છે કે આ લોકની ગમે તેવી ધન સંપત્તિ, મોટા રાજમહેલો ગમે તેવા હોય, પણ મૂળ તો બધા રાખના પડીકા છે, એ અનુભવાય છે. ઓલું બોલાય, બોલવું અને અનુભવવું બે વસ્તુ જુદી છે ને. માટે વાલા સજ્જનો, આપનો વધુ સમય નહીં લેતા, પીવડા ઘનશ્યામ મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરું કે આપણા બધાને વૃત્તિ એ બદલાય. આપણી વૃત્તિમાં એક મહારાજની મૂર્તિ, જે સ્વામી કાલ કથામાં કહ્યું હતું ને, મારી મૂર્તિ વિના રે બીજું મને, તમારી મૂર્તિ વિના રે બીજું મને આપશો માં, હે મહારાજ મને આપો તો તમારા ભક્તનો સંગ અને તમારી મૂર્તિનું સુખ. તો શ્રીહરિ આપ બધા ભક્તજનોને એવું સુખ આપે, આ લોકની ઈચ્છિત મનોકામના શુભ સંકલ્પ પરિપૂર્ણ કરે, અને લોયાધામનો પરિવાર સંપસ્ને સુરતના ભાવથી જે બંધાયેલો છે
એ દિન પ્રતિદિન વધુ ને વધુ સમજણના એક મજબૂત કિલ્લામાં રહીને, એક સદગુરુના આશ્રયમાં રહી અને વધુ ને વધુ વિકાસ પામતો જાય. લોયા ધામમાં સરસ મજાનું નવ્ય ભવ્ય મંદિર જે બંધાઈ રહ્યું છે, એ મંદિરમાં આપ સમગ્ર ભક્તજનોની સંપત્તિ, શ્રદ્ધા, વિશ્વાસ, સમર્પણ એ કાયમને માટે જોડાયેલું રહે, અખંડિત રહે અને વધુ ને વધુ મારો મહારાજ આવા કાર્યમાં આપનું યોગદાન કરો, આપને યોગદાન કરવા માટેની સર્વાંગી સંપત્તિથી માંડીને શ્રદ્ધાથી ને વિશ્વાસથી માંડી અને બધી અધિક ને અધિક સંપત્તિ પ્રભુ આપે અને આપ સમગ્ર ભક્તજનો સંતોના આદેશથી ને વચને કરીને જે તમારું બધું સમર્પણ કરી અને રાજીપો જે તમે કમાઈ રહ્યા છો, એ રાજીપો કમાવવા માટેનો જે અવસર તમે વધાવી લીધો છે અને જીવનમાં જીવંત બનાવ્યો છે, એ જ આપણી સંપત્તિ સાચી છે. અને મારા બાપ એ સંપત્તિ શરીર છૂટા પછી આત્માની સાથે આવશે, બાકીનો લોચો બધો અહીં પીડ્યો રહેશે. ઓલા નત મન કહેતા, મન કે બાપુ અહીં જ પીડ્યું રહેવાનું બધું, બધું મન કે અહીં જ પીડ્યું રહેવાનું. તો મેં કીધું બીડી છોડો ને, પણ છૂટતું નથી. તો પરમાત્મા સર્વાંગી રીતે સર્વનું મંગળ વિસ્તારે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી અને મારા શબ્દને વિરામ આપો. સહજાનંદ સ્વામી મહારાજ.